કચ્છના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાની કિંમતના ચરસના સંખ્યાબંધ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે, જે કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ઝડપાયેલા ચરસના અમુક પેકેટ પર પાકિસ્તાનના માર્કા દોરેલા છે, ત્યારે પાકિસ્તાન દ્વારા કચ્છના દરિયાકાંઠે ચરસનો જથ્થો મોકલાવ્યો હોવાનું ફલિત થતું જોવા મળી રહ્યું છે. વાત કરીએ કચ્છના જખો, અબડાસા અને માંડવીના દરિયાકાંઠેથી છેલ્લા એક મહિનાથી ચરસના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. તાજેતરમાં જ મેગા ઝુંબેશ છેડાઈ હતી, જેમાં 850થી ઉપર ચરસના પેકેટ મળી આવે છે, જેની કિંમત અંદાજે 13 કરોડ જેટલી જાય છે. અગાઉ પણ 87 જેટલા ચરસના પેકેટ મળી ચૂક્યા છે, ત્યારે કચ્છના દરિયાકાંઠે મળી આવતા ચરસના પેકેટની તપાસ સઘન થવી જરૂરી છે. દરમિયાન પોલીસ તપાસમાં ચરસકાંડનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કચ્છના દરિયાકાંઠામાંથી કાંઠા પર તણાઈને આવેલા ચરસના પેકેટ તપાસતા તેમાં પાકિસ્તાની ચિહ્નો મળી આવે છે. જો કે પાકિસ્તાનથી કચ્છના દરિયાકાંઠે ચરસ મોકલવામાં આવતું હોય તો કચ્છમાં લેનાર વ્યક્તિ પણ હશે અથવા હેન્ડલર પણ હોઈ શકે, ત્યારે કચ્છના દ્વેષદ્રોહી પકડી યુવાધનને બરબાદીના પાછળ ધકેલતા ચરસકાંડની કડી તોડવી જરૂરી બની છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી જણાવ્યું, દરિયાઈ સુરક્ષા ગુજરાત અને કચ્છ પોલીસની પ્રાથમિકતા છે. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે અને 30,000 જેટલા માછીમારોની બોટ હોય છે, તેમાં ડ્રગ્સ કઈ રીતે સપ્લાય થઈ જાય તે જાણવું તપાસનો વિષય બની ગયો છે. કચ્છ પોલીસને મે મહિનામાં ચરસના 15 પેકેટ મળ્યા હતા, જેથી ક્રિક જેટી લેન્ડિંગ પોઈન્ટિંગ પર બંદોબસ્ત તેમજ બાતમીદારોને સક્રિય બનાવતા પાકિસ્તાની શખ્સને પકડાઈ જવાની ભીતિ સેવાઈ, જેથી તેઓ દરિયામાં ડ્રગ્સ ફેંકી ગયા હોવાનું શક્યતા છે. કચ્છના દરિયામાંથી મળી આવેલા ચરસના પેકેટ 2-3 મહિના જૂના હોવાનું જણાય આવે છે. હાલ આ વિસ્તારમાં જીઓ મેપિંગથી સર્વે કરી પેકેટ ક્યાંથી ફેંકાય અને કઈ દિશામાં આવ્યા તે અંગે તપાસ શરૂ હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે કચ્છના દરિયાકાંઠેથી અગાઉ હથિયારો અને કરોડોની કિંમતના હેરોઈન, બ્રાઉન સુગર મળી આવ્યા હતા. ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છની દરિયાએ સોફ્ટ સ્પેસેસ બન્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચરસના પેકેટ દરિયામાં ફેંકી દેવામાં આવે છે, બાદમાં જાળીને બોટ મારફતે કિનારા પર લઈ સપ્લાય કરી ડ્રગ્સનો ધંધો ચલાવાતો હોવાનું સામે આવ્યું છે. અલબત્ત પોલીસ દ્વારા આ બાબતે કોઈ હોળ પાડવામાં આવ્યો. એ રૂટ બંધ થતાં નાર્કોટિક્સ માટે દરિયાઈ વિસ્તારનો આ રૂટ ગલ્ફ ઓફ એડન અને ગુજરાતની કોસ્ટ IMBL નજીકથી શરૂ થયેલો અને અમુક માલ હેરોઈન, ચરસ વગેરે નીકળતો હોવાની સંભાવનાની બાતમીઓ અમને વખતો વખત મળતી રહી. દરિયાઈ સુરક્ષા એ સૌથી મહત્વનો વિષય છે, કેમ કે કોસ્ટમાં બોટને પકડવી, આંતરવી એ બહુ અઘરું કામ છે. ગુજરાતની 30,000 માછીમાર બોટો 500-700 જેટલા ધાવ અને અગરિયાની નાની નાની બોટો, આ બધી તમે જોઈએ તો કોસ્ટની આસપાસ ખૂબ જ મોટું ટ્રાફિક હોય છે. હવે આ બધા માટે તમારે બાતમીદારોનું તમારું તંત્ર વધુ સજાગ કરવું પડે. કચ્છ પોલીસ અને અમે લોકોએ જે અખંડ ભારત પોલીસ મિત્ર અભિયાન શરૂ કરેલું છે, એમાં જે અમારા માછીમારોને પોલીસ મિત્ર તરીકે લીધેલા છે, ફિશરમેન વોચર્સ ગ્રુપ એક ચાલે છે, એના દ્વારા અને પોલીસની બોટ દ્વારા તમામ આઇલેન્ડ, તમામ ક્રિક્સ અને તમામ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ કરવામાં આવી છે. જે દરમિયાન મે માસમાં સૌથી પહેલાં 15 પેકેટ શેખરોન ટાપુ ઉપર મળી આવેલા અને ત્યાર પછી આપણને સતત માહિતી હતી કે કોઈ એક બોટ દ્વારા આ પ્રકારે ચરસ આવવાનું હતું, પણ પોલીસની સતર્કતા અને ચોકસાઈ, જે ચેકિંગ જેટીઓ ઉપર, લેન્ડિંગ પોઈન્ટ ઉપર, તે તમામ જગ્યાઓ ઉપર જે પોલીસની હાજરી હોય છે, પોલીસ તમામ વસ્તુઓ ચેક કરતી હોય છે, એને કારણે પકડાઈ જવાના ડરથી
થોડા સમય પહેલાં આ ફેંકાઈ ગયું હોય તેવું જણાય છે. એટલે એના આધારે અમે તમામ જગ્યાએ ચેકિંગ, સર્ચિંગ અલગ અલગ ટીમો દ્વારા ચાલુ રાખેલું, અને પોલીસની સાથે સાથે BSF, કોસ્ટગાર્ડ એમ તમામ એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારે કામગીરી ચાલુ રાખવામાં આવેલી, અને કુલ અત્યાર સુધીમાં 850 જેવા પેકેટ ચરસના મળી આવ્યા છે. કુલ 12,70,00,000 જેવી કિંમતનું આ ચરસ મળી આવ્યું છે. અત્યારે જે જગ્યા ઉપર ચરસ મળ્યું છે એનું જીઓ મેપિંગ, જિયોગ્રાફિકલ પોઝિશન જોઈએ છે, અને કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં મળ્યા છે પેકેટ એની સંખ્યા, આખી બોરી અમુક અમુક પ્રકારના પ્લાસ્ટિક્સના બોરાઓમાં પણ મળી આવેલ છે, તો એ કઈ દિશામાંથી આવ્યા હોય, ટાઈડનું વહેણ કેવા પ્રકારનું હોય, એક્ઝેક્ટ કઈ જગ્યાએથી આ ફેંકવામાં આવ્યા હોય એ શક્યતા ક્યાં હોઈ શકે, એનું એક એનાલિસિસ સાયન્ટિફિક રીતે અને કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરીને આ બાબતમાં ખરેખર એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે અને અહીંના કોસ્ટલના વિસ્તારના કોણ લોકો સંડોવાયેલા હતા એની તપાસ ચાલે છે. આનું જે બોરી છે એમાં ફૌજી પાકિસ્તાનનું ઉપર માર્ક છે, એટલે જે મૂળ જે ચરસના પેકેટ છે જે એ પેકેટ જે બોરામાં મળ્યા એ પાકિસ્તાનના માર્કાવાળું મળે એટલે પાકિસ્તાનથી આ માલ ભરાયો હોય એવી શક્યતા પૂરી છે. એટલે આપણા જે સોર્સિસ ઇન્ટેલિજન્સ આ તમામ દ્વારા કોણ લોકો ત્યાંના પણ હોઈ શકે, કીટી બંદરથી રવાના કરેલ છે, હૈદરીથી કરેલ છે, ક્યાંથી કરેલ છે એ તમામ ગુપ્ત રીતે એની તપાસ ચાલી રહી છે, અને સખતમાં સખત પ્રયત્ન કરીને કચ્છની સરહદમાં ખૂબ જ એલર્ટ રહીને તમામને સંકલિત થઈને BSF, કોસ્ટગાર્ડ, નેવી, કસ્ટમ્સ આ બધાએ સાથે મળીને આ દેશની સુરક્ષાનું એક બીડું ઝડપેલું છે. અત્યારે પણ સતત પ્રયત્ન ચાલુ જ છે, તપાસ ચાલુ છે, એટલે શક્યતા નકારી શકાય નહીં. પાણીમાં કેટલો ટાઈમ રહ્યા અને એ કેટલો ડિટેરિયોરેટ થયા છે એના આધારે જોતા ઓછામાં ઓછા 3-4 મહિનાનો સમયગાળો, કારણ કે જે અલગ અલગ જગ્યા ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ પણ દરેક સિંધોડી પીર હોય, શેખરન પીર હોય, અલગ જગ્યાઓ છે, એટલે મિનિમમ 2-3 માસનો ગાળો એવું લાગે છે.